तो सो हेलो मारी यूट्यूबर वाली केम छे तमे बधा, आई होप तमे बधा मजामां छो। तो फ्रेंड्स, तमारो बधानुं स्वागत करू छुं आजना एक नवा व्लॉगमां। तो गाइस, फाइनली आजे हुं आवी गयो छुं आपणा अमदावादमां आवेला નિકોલ વિસ્તારમાં, અને આજે ગ્રેન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે આપણા નિકોલ વિસ્તારમાં સ્કાય હેવન ઇમિગ્રેશનનું। તો આજે આપણા અમદાવાદમાં આવી રહ્યા છે ખજુરભાઈ। તો તમને બધાને ખબર જ છે કે ખજુરભાઈ ગમે ત્યારે આપણા અમદાવાદમાં આવે છે, તો તમારો ભાઈ ખજુરભાઈને મળે છે। તો બસ હવે ખજુરભાઈની રાહ જોઈએ છે, ખજુરભાઈ જેવા આવે તો તમને મળાવું। અને તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ખજુરભાઈને મળવા માટે। તો ચલો લેટ સી ધ વ્લોગ। આજે હકીકતની વાત કરું, ગરમી કેટલી છે, છે ને ગરમી, અને ઈ ગરમીમાં જો તમે મારા માટે આવ્યા હોય એના પરથી એટલું કહેવાનું મન થાય કે આઈ લવ યુ અમદાવાદ। કેમ કે જેણે જેણે અમદાવાદી, આ બહુ મનથી અને બહુ સત્ય વાત કરું છું કે અમદાવાદીઓએ જેને જેને પ્રેમ આપ્યો છે, દિલથી આપ્યો છે, એની આટે જીવ દે દીધો છે। અને આજે તમે મારી આરે જોડાણા છો, લાગણીથી જોડાણા છો, કોઈ કલાકાર તરીકે નથી જોડાણા।
गुजरात में अत्यार सुधी में 287 घर जरूरियातमंद लोकोना बनेवा छे। અને કલાકાર તરીકે વઠ્ઠી કહેવાનું મન થાય છે કે જે જે રૂપિયા હું કમાઉં છું ગરીબો પાછળ વાપરું છું, પૈસા ભેગા કરવાના થાતા જ નથી। આપણે ગુજરાતમાંથી કમાતા હોઈએ તો ગુજરાતને પાછું દેવામાં શું વાંધો છે? એટલે જેને જેને માતાજીએ રૂપિયા આપ્યા છે તમામ લોકોને કહું છું, જેને આપ્યા છે એને કહું છું કે અત્યારે ટાઈમ છે ગરીબો પાછળ વાપરજો। જેને ફી ભરવાના ઘટે છે, જેને ભાડા ભરવાના ઘટે છે, જે બીમાર હોય, જેને હોસ્પિટલની સારવારમાં ઘટતા હોય, એવા લોકોની આરે ઊભા રહેજો, મહાદેવ તમારી આરે ઊભો રહે। બાકી મહાદેવ કે ભગવાન પૈસા નથી માંગતા, ભાઈ ભગવાનને પૈસાની જરૂર છે? ક્યારેય મહાદેવે કીધું કે ભાઈ 11,000 રૂપિયા આપો? ક્યારે માતાજીએ કીધું 11,000 રૂપિયા આપો? પણ સૃષ્ટિ પર જેટલા જરૂરિયાતમંદો છે એ ભગવાન રૂપી છે, એવા લોકોને સપોર્ટ કરો, મહાદેવ તમારી આરે ઊભા રહે, માતાજી તમારી આરે ઊભા રહે। મહાદેવનો આવો સત્ય વાત કરું, માતાજીનો મહાદેવનો પ્યોર ભગત છું। જ્યારે કેદારનાથ ખુલે છે બધાથી પહેલો હું ત્યાં જાઉં છું, એટલી આસ્થા ધરાવું છું। પણ અંદરથી એવું કહેવાનું મન થાય કે જે ગરીબ છે એ ભગવાન છે, એની આટું ઉભા રહો, મહાદેવ મહાદેવ તમારા જે પણ ઈષ્ટ દેવ છે તમારી હારે ઉભા રહે। એટલે અત્યારનો ટાઈમ છે, જેમ જેમ આપણે કોરોના જોયું, આપણે શું નથી જોયું, ભલભલી વસ્તુનો સામનો કરીને આપણે આગળ વધી છીએ। હવે તો કેરીયું નથી પાકતી આંબામાં, ગરમી દુનિયાભરની થાય, ઠંડી દુનિયાભરની વાય થાય છે ને બધું, આવું આપણે ક્યારેય નતો વિચાર કર્યો, એવો સમય ધીમે ધીમે આવી રહ્યો છે। એટલે અત્યારે સમય છે ગરીબો પાછળ વાપરો, જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરો, જેને જરૂર છે એની પાછળ વાપરો, બાકી જીવનની અંદર કાંઈ છે નહીં। મારા તમે કોમેડી વિડીયો પણ જોયો છો, મારા સેવાના વિડીયો પણ જોયો છો, અને મેં જે પણ સાહસ કર્યા છે એ ગુજરાતી તરીકે હંમેશા તમે ખજૂરને સપોર્ટ કર્યો છે। આજે ઇન્સ્ટાગ્રામમાં 6 મિલિયન ફોલોઅર છે, હાઈએસ્ટ ફોલોઅર છે ગુજરાતમાં, એ તમારી બધાની બદોલત છે। ફેસબુકમાં હાઈએસ્ટ ફોલોઅર છે, યુટ્યુબમાં હાઈએસ્ટ ફોલોઅર છે, એ બધી વસ્તુ પોસિબલ થઈ છે તો એ તમારા બધાના લીધે છે। લાલાભાઈ હા બોલો, બહુ સત્ય વાત કરો, આ અમદાવાદની અંદર આવી આપણે, યસ, એટલો બધો પ્રેમ હું કામ આપે છે આ લોકો, બસ અમદાવાદી લોકોને પ્રેમ કરવા હાટો સીનમાં છે ભાઈ। ઓહો ભાઈ ખોટું કીધું મેં? સાચી વાત, પણ લાલાભાઈ આ આટલી ગરમીમાં આટલા લોકો આવ્યા ને બોસ, એક વાત તો દિલથી કહેવું પડે, આઈ લવ યુ અમદાવાદ। વાહ, એમાં પાછું ભાઈ નિકોલ નિકોલ, લાલાભાઈ એક કામ કહું, શું આપણે અમદાવાદમાં શિફ્ટ થઈ જઈએ? તો હા તો થઈ જઈએ ભાઈ, છે કે ભાઈ નિકોલમાં કોઈ ઘર છે કે? લાલા કોઈના ઘરમાં ન જવાનું, એક ફ્લેટ લેવો પડે, નવું ઘર જ કહું છું ભાઈ, ભાઈ બની જાય અમદાવાદી। અને જે જે લોકો સાંભળો, આ બહુ સત્ય વાત કરું, જે જે લોકો અમદાવાદીઓને કંજૂસ સમજતા હોય, મહેસાણા વાળાને કંજૂસ સમજતા હોય, તો એવા વેમમાં રહેતા નહીં, બેનો પાછી ગળાની નસ તો ફાટી ગયો, આઈ નો બધાએ સૂટ પહેર્યા છે આટલી ગરમીમાં, ભાઈ સૂટ પહેરવાની ભાઈ હિંમત તો જોઈએ હો ભાઈ, તાળી દેજે જોરદાર। હું તમને ખબર છે ટીશર્ટ ઉપર શર્ટ પહેરું, પણ આજે નથી પહેરો, કેમ અમદાવાદમાં આવો ગરમી હાળવો, અમદાવાદ વાળાને ગરમી ન લાગે, બહારના ને બહુ ગરમી લાગે। એટલે લાલાભાઈ આ લોકો શું કરે છે, આ લોકોને ગરમી નથી લાગતી? આ બધા ગરમીમાં જીનમાં છે તો પછી એને થોડી લાગે? હા એ વાત તો મુદ્દા નહીં કરી લાલાભાઈ, પછી પણ આ જે પ્રેમ છે ભાઈ તમારી બધાની, આજ તો ભાઈ જેટલા લોકો આ તડકામાં આવ્યા છે મારા માટે બધાનો ખૂબ ખૂબ આભાર। માતાઓ બહેનો, તમે આજે પ્રેમ આપો છો, જે સપોર્ટ કરો છો, અમારા વિડીયો જોવો છો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। લાલાભાઈ જાનુ મારી રીસાણી ગાવાનું મન થઈ ગયું છે, હાય નાખો હું તો કહું સાંભળ
માં ગાડી લેવા અરે તું મારી રીસાણી છે બપમ બપમ ગાડી લેવા ખાજુર ભાઈ આવી રહ્યા છે ઓકે તો ફાઇનલી ગાઈસ ખજૂરભાઈને મળી લીધું છે અને તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયો કરી દેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો ફ્રેન્ડ્સ મળું છું તમને નવા વ્લોગમાં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટુ લર્ન ગુડ બાય જય હિન્દ વંદે માતરમ બાય